હેલો વિદ્યાર્થી મિત્રો, આગલા ધોરણમાં એટલે કે પાંચમા ધોરણમાં તમે લોકો સૌની આસપાસ ભણી ગયા હશો, પણ હવે તમે જ્યારે છઠ્ઠા ધોરણમાં આવ્યા છો ને તો ત્યારે તમારા માટે એક નવો વિષય આવ્યો છે, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન. તેની અંદર એક ઇતિહાસ કરીને આવે છે, પછી આવે છે ભૂગોળ, પછી આવે છે નાગરિક, પછી આવે છે અર્થશાસ્ત્ર. એવી રીતના ઇતિહાસની અંદર આ બધા ભાગો આવેલા છે. તો ચાલો આપણે આજનો પહેલો પાઠ જોઈશું. તો પહેલા પાઠનું હેડિંગ છે ચાલો ઇતિહાસ જાણીએ. તો સૌથી પહેલાં તો હું તમને ઇતિહાસ, એ તો ઇતિહાસનો મતલબ શું થાય છે, શું મિનિંગ થાય છે ઇતિહાસનો. તો જો આપણે ઇતિહાસનો મિનિંગ જોવા જઈશું ને તો આપણને ખબર પડશે કે ઇતિ વત્તા હાસ, ઇતિ એટલે કે આવું અવશ્ય અને વત્તા હાસ, હાસ એટલે બન્યું હશે, એટલે કે આવું અવશ્ય પહેલાં બન્યું હશે પહેલાંના સમયમાં, એના વિશે ચોક્કસ અહીંયા બતાવે છે અને એના વિશે આપણે આજે જાણવાનું છે ઇતિહાસ વિશે. તો ચાલો આપણે સૌથી પહેલાં પહેલો પેરેગ્રાફ વાંચીએ અને પછી એને સમજતા જઈએ. તો તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનનો એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. તો સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. જો અહીંયા શું કહ્યું છે કે સમાજને સમાજ વિજ્ઞાનો એ આપણા મનુષ્યના સામાજિક વિશ્વથી સામાજિક જે વિશ્વ હોય છે ને, વિશ્વની અંદર જે સમાજ રહેલું છે તેના વિશે આપણને આ માહિતગાર કરે છે. કોણ માહિતગાર કરે? તો સમાજના વિજ્ઞાનો. ત્યાર પછીની લાઈન જોઈએ કે તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. જો ઇતિહાસમાં આપણને શેની શેની જાણકારી મળે છે? તો ઇતિહાસની અંદરથી આપણને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ એટલે કે સમાજની પરિસ્થિતિ કેવી છે તો તેના વિશે આપણને જાણકારી મળે છે, અને સામાજિક જે સંસ્થાઓ છે તો તેના વિશે આપણને જાણકારી મળે. ત્યાર પછી છે રાજકીય પ્રવૃત્તિ. તો રાજકીય પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો તેના વિશે પણ આપણને માહિતી ત્યાં મળે છે, અને સંગઠનોની કયા કયા સંગઠનો છે જે ઇતિહાસની અંદર હતા તો તે બધાના વિશે પણ આપણને આમાંથી જાણકારી મળે છે. આગળની લાઈન જોઈશું કે ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. શું કરાવે છે આપણને? વર્તમાન એટલે કે અત્યારના સમયનું જે સમાજનું જીવન છે ને, તો તેના વિશેનો પરિચય આપણને ઇતિહાસની અંદરથી મળે છે. તો જ્યારે ઇતિહાસ એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, ઇતિહાસ શું કરે છે કે માનવ સમાજના જે ભૂતકાળ પહેલાંના સમયમાં માનવીએ કેવી રીતના એની સફર ચાલુ કરેલી તો તેના વિશેની માહિતી આપણને માનવ સમાજના ભૂતકાળ વિશેની માહિતી આપે છે. અત્યારનો માનવ કેવું છે, એના જીવનમાં કયા કયા ફેરફારો થયા, પહેલાં કેવો હતો, અત્યારે એણે કઈ કઈ નવી નવી શોધો કરી અને એના જીવનમાં કયા કયા નવા નવા બદલાવ કર્યા તો તેના વિશેની માહિતી આપણને ઇતિહાસ આપે છે, જેની મદદથી આપણે વર્તમાનકાળને જાણી શકીએ છીએ. જો તેની મદદથી આપણે શું જાણી શકીએ છીએ તો વર્તમાનકાળ અત્યારની પરિસ્થિતિ શું છે તો તે બધું જ આપણે આ ઇતિહાસની મદદથી આપણે જાણી શકીએ છીએ. આગળ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? જો આપણને ભૂતકાળ જ ના ખબર હોય તો આપણને અત્યારના પરિસ્થિતિની ખબર પડે ના પડે, એટલા માટે આપણે શું કરવું પડે? ભૂતકાળને આપણે જાણવું પડે. આગળ જોઈએ કે માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવનની શરૂઆત આદિમાનવથી થયેલી અને એણે સૌથી પહેલાં શેનો ઉપયોગ કરેલો? અગ્નિનો. અને અગ્નિનો ઉપયોગ બાદ તેનું જીવન કેવું હતું તેના વિશે શું આપણે જાણીએ છીએ? તો સૌથી પહેલાં એણે અગ્નિનો ઉપયોગ, પહેલાં મનુષ્ય શું કરતો હતો કે આદિમાનવથી એની શરૂઆત થયેલી, તો આદિમાનવ એ શું કરતો હતો? પહેલાં તો એ કાચા જ મનુષ્યને પ્રાણીઓને મારી નાખતો અને એનું કાચું જ માંસ ખાતો હતો, પણ ત્યારબાદ એને એવું થયું એણે અગ્નિની શોધ કરી અને અગ્નિની શોધ કર્યા પછી તેને એવો ખ્યાલ આવ્યો કે
એની અંદર એ જે પ્રાણીઓને મારી નાખે છે તો તેનું માંસ એ અંદર એ શેકતો હતો, અને પછી એ પેલા કાચા માંસની જગ્યાએ શું કરતો હતો, આ શેકેલું માંસ ખાતો હતો. તો આવી રીતે અગ્નિનો ઉપયોગ કરતો શરૂ થયો. તો પહેલાં એ કાચું માંસ ખાતો હતો, પણ હવે એણે શું કર્યું, અગ્નિની શોધ કરી, એટલે એણે અગ્નિનો ઉપયોગ કર્યો અને પોતાના જીવનની અંદર એ બદલાવ લાવ્યો. તો તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે. શું તમે એવી કલ્પના કરી શકો છો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? તમે એવો ખ્યાલ કરી શકો છો કે પહેલાંના જમાનામાં તો માનવી પાસે કોઈ ખેતીવાડી એને કોઈ સમજ નથી, ખેતીવાડી કેવી રીતના થાય, રસ્તા કેવી રીતે બને, વાહન વ્યવહાર શું છે, મકાનો કેવી રીતે બને, એના વિશે એ કશું જ જાણતો હતો નહીં. એ પહેલાંના જમાનામાં જે આદિમાનવ હતો ને તે ક્યાં રહેતો હતો, તો તે તો જંગલની અંદર ગુફા બનાવીને રહેતો હતો, તેના પાસે કોઈ ઘર હતું નહીં, કે પછી કોઈ ખેતીવાડી એને ખેતીની વિશેની પણ કોઈ સમજ નથી, કે પછી રસ્તા કેવી રીતના હોય, એ તો બસ જંગલમાં ફર્યા કરતો અને જંગલની અંદર જ પોતાનો શિકાર કરીને એ પોતાનું ભોજન કરતો હતો અને જંગલની અંદર જ ગુફા બનાવીને રહેતો હતો. એને મકાન કેવી રીતે બને એનો કોઈ જ ખ્યાલ ન હતો, આ બધી વસ્તુ વિશેને એ અજાણ હતો. તો આપણે તેવી કલ્પના પણ ન કરી શકીએ કે પહેલાંના જમાનામાં આવો આદિમાનવ કરતો હશે, એને કોઈ ખ્યાલ જ નહીં હોય. તો આગળ જોઈએ, આપણે ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. જો આપણને એવી જાણવાની ઈચ્છા થાય ને, આપણને રસ જાગે કે પહેલાંના આદિમાનવ કેવો હતો, પછી કેવો બન્યો, એનું જીવન કેવી રીતના બદલાયું, તો એના વિશેની જેટલી પણ રસપ્રદ માહિતી છે તે બધી જ આપણને ક્યાંથી મળે છે, તો તે બધી જ માહિતી આપણને ઇતિહાસ, આપણે જો જાણીએ ને તો બધી જ માહિતી આપણને એમાંથી મળી શકે છે. તો ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. જો આપણે તો એ કંઈક દિવસ કલ્પના પણ ન કરી હોય કે શું આદિમાનવ કાચું માંસ ખાતો હતો, એની પાસે કોઈ મકાન હતું, એ જંગલમાં ભટકતો હતો, એ આવી રીતના ગુફામાં રહેતો હતો મકાન વગર, આવી તો આપણે કોઈ દિવસ એવી કલ્પના પણ કરી શકતા નથી. તો આવી બધી આપણને ઇતિહાસ આપણને શું કરે છે, ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. તો એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે, ઇતિહાસમાંથી. તો જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણને ખ્યાલ હતો કે પહેલાંના જમાનામાં આવી બધી માન્યતાઓ હતી, માનવ જીવનના એવા બધા રીત રિવાજો હતા, માન્યતાઓ હતી, તેમનો ખોરાક પહેલાં કેવો હતો આદિમાનવનો, તો કે એ કાચું માંસ ખાતો હતો. ત્યારબાદ જેમ જેમ એનો યુગ બદલાતા ગયા તેમ તેમ તે શેકીને ખાતો હતો, પછી એ વધુ બાફીને બધું કરીને ખાવા માંડ્યો અત્યારના સમયમાં. તો જેમ જેમ યુગ બદલાતા ગયા તેમ તેમ તેના જીવનમાં પણ અનેક બધા પરિવર્તનો આવ્યા છે. તો જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોય, આપણે એવી કલ્પના પણ ન કરી શકીએ કે આદિમાનવ આવું કાચું બધું ખાતો હશે, આવી રીતના જંગલમાં રહેતો હશે. આપણે તો એ બધું જાણીએ તો આપણને એવું થાય કે આપણે તો કોઈ અલગ જ વિશ્વમાં પહોંચી ગયા છે. ચાલો આગળનો પેરેગ્રાફ જોઈએ કે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ. તમને એવો પ્રશ્ન થતો હશે કે આપણે શા માટે ભૂતકાળને જાણવું જોઈએ, શા માટે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે એને જાણવું જોઈએ, એવો વિચાર તમને પણ આવતો જ હશે ચોક્કસ. તમારી જેમ મને પણ આવો વિચાર થાય છે કે શા માટે ભૂતકાળને જાણવું જોઈએ, કેમ આપણે ભૂતકાળ ના જાણીએ તો ના ચાલે. ભૂતકાળ તો આપણે જાણવો જ પડે. તો ઇતિહાસ એ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. જો ઇતિહાસ શું છે, ફક્ત ભૂતકાળની બાબતો સાથે સંકળાયેલો નથી, પણ શું છે, વર્તમાનકાળની એટલે કે અત્યારની જે વ્યવસ્થા છે ને તેની સાથે એ કડીરૂપ છે, જોડાયેલો છે. ભૂતકાળ જો આપણે જાણીશું તો જ આપણને ખ્યાલ આવશે કે એમાં કયા કયા બદલાવો થાય અને હવે કયા બદલાવની જરૂર છે. તો ભૂતકાળે આપણી સાથે કડીરૂપે એક શાખાની રૂપે ભૂતકાળે વર્તમાનકાળ સાથે કડીરૂપે જોડાયેલો જ છે. હવે આગળ જોઈએ કે આપણા પૂર્વજો કેવા હતા. આપણી પહેલાંના જે આપણા પૂર્વજો હતા ને, જેમ કે આપણા દાદા, પરદાદા, તો એ બધા કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે ને માહિતગાર. તમને પણ એવો પ્રશ્ન થતો હશે કે તમારા પૂર્વજો, કે તમારા દાદા પરદાદા હતા, તે કેવા હતા, તેઓ ક્યાં રહેતા હતા અને શું ખાતા હતા, તો એ બધી માહિતી તમને ક્યાંથી મળશે,
તો એ બધી માહિતી તમે તમારા પૂર્વ તમારા જે ઘરમાં હોય ને વડીલો તેમને તમે પૂછશો ને તો તમને એ બધી એમના બધી માહિતી એમના પૂર્વજોની તમારા પૂર્વજોની માહિતી બધી તમને એ જણાવશે. તો તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ એ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતગાર કરે છે. જો કયા કયા પહેલાં તમને યાદ હોય તો તમારા પૂર્વજો જે હતા તેમની પાસે કોઈ કાગળ નહોતો કે તેમની પાસે તેઓ કાગળથી જ કામ કરતા હતા. પત્ર દ્વારા જો એમને કોઈ જગ્યાએ સંદેશો પહોંચાડવો હોય તો એ પત્ર લખતા હતા. પણ અત્યારે તો કેવો જમાનો આવી ગયો છે કે મોબાઈલનો જમાનો આવી ગયો છે કે એક બે જ મિનિટમાં આપણો મેસેજ આપણે સામેવાળાને મોકલી શકીએ છીએ. તો આ શું થયું, પરિવર્તન આવ્યું છે આપણા જીવનમાં. પહેલાંના જમાનામાં જો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હતું તો બધા ઘોડેસવારી કરતા હતા, ક્યાં તો પછી ચાલીને જતા હતા. ઘોડેસવારી કરતા કરતા ચાલીને જતા હતા. પણ અત્યારનું તમે માનવ જીવન જોશો ને તો તમને એવો ખ્યાલ આવશે કે એમાં પરિવર્તન આવે છે. અત્યારે તો આપણે ઘણા બધા વાહનોને બધું જ ચલાવીએ છીએ અને તેના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચીએ છીએ. તો આવા બધા આપણા જીવનમાં પરિવર્તન આવે છે. તો એ બધા પરિવર્તનો આપણને ઇતિહાસ માહિતગાર કરે છે. ચાલો હવે આપણે પહેલો ટૉપિક જોઈશું કે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થતો હશે કે મારે ઇતિહાસ જાણવું છે, તો મારે આ ઇતિહાસ જો જાણવું હોય તો હું કઈ રીતે, કયા એવા સાધનો છે, કયા એવા સ્ત્રોતો છે કે જેની મદદથી હું આ ઇતિહાસને હું જાણી શકું, તો તેના વિશે આપણે અહીંયા ભણીશું. તો અમુક જે સાધન ઇતિહાસ જાણવાના જે સાધનો છે તેમાં સૌથી પહેલાં આવે છે તાળપત્ર, ત્યાર પછી આવે છે ભોજપત્ર, ત્યાર પછી આવે છે અભિલેખો, અને પછી આવે છે તામ્રપત્રો, તો અને ત્યાર પછી છે સિક્કા. તો આ બધા જ વસ્તુઓની મદદથી, આ બધા જ સાધનો અને સ્ત્રોતોની મદદથી આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. જો આપણે પહેલી લાઈન જોઈશું કે ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે, તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે અને કેવા કપડાં પહેરતા હશે. જો અહીંયા તમારા જેવો જ એક બાળક છે ચિંતન, તો એણે શું કર્યું છે, ચિંતન વિશે કહ્યું છે કે ચિંતને વર્તમાનપત્ર એટલે કે પેપરમાં એણે વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું છે. 4000 વર્ષ પહેલાંનું એક ગુજરાતની અંદર કચ્છમાં એક શહેર મળી આવ્યું છે. અને તો તેને તમારી જેમ તમને આશ્ચર્ય થાય ને તેવી રીતે અહીંયા આ ચિંતા નામના બાળકને પણ આશ્ચર્ય થયું કે આવી તો કેવી રીતના મળી ગયું આવું જૂનું શહેર 4000 વર્ષ પહેલાંનું. તો એને પણ બધી હવે આગળ બધી જાણવાની એને ઉત્સુકતા થઈ કે કેવી રીતના મળ્યું હશે, શું કર્યું હશે, કેવી રીતના બધાને ખબર પડી હશે કે અહીંયા 4000 વર્ષ જૂનું શહેર છે, આપણે કેવી રીતે જાણી શકીએ. જો એને બધા એના મનમાં પણ એવા પ્રશ્ન થાય છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે, અને એને કોણે બંધાવ્યું હશે, કેવી રીતે બંધાવ્યું હશે, અને ત્યાં જે રહેતા લોકો હશે ને તે કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે. તો એને આવા બધા પ્રશ્નો એના મગજમાં થાય છે. તો હવે આપણે એના વિશે જાણીશું. પ્રવૃત્તિ તો શું છે, તો તમે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. તમારે શું કરવાનું છે, ભારતનો નકશો લેવાનો છે અને તેની અંદર તમારે શું શોધવાનું છે, નર્મદા નદીને તમારે શોધવાની છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે હજારો વર્ષો પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા. તમારે શોધી કાઢવાનું છે, નર્મદા નદી શોધવાની છે અને ત્યાં કોણ કોણ લોકો વસતા હતા, કયા કયા માનવો વસતા હતા તે તમારે હજારો વર્ષો પહેલાંના જે નર્મદા કિનારે માનવો વસતા હતા ને તે તમારે શોધી કાઢવાના છે આ નકશામાં. ચાલો હવે આપણે આગળ જોઈશું કે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ. જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આપણે જો ઇતિહાસને જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ, કયા કયા સાધનો છે, કેવા કેવા સ્ત્રોતો છે જેની મદદથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આગળની લાઈન જોઈએ કે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. જો આપણે ઇતિહાસ જાણવો હોય તો તેના માટે એ બધા સાધનો પણ આપ્યા છે. તો કયા કયા સાધનો છે ને કેવા કેવા સ્ત્રોતો છે જેની મદદથી આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. તો સૌથી પહેલું જે સાધન છે તો તે છે તાળપત્ર અને ભોજપત્ર. તો હવે આપણે જોઈશું કે તાળપત્ર કોને કહેવાય. તમને એવો પ્રશ્ન થતો હશે કે આ તાળપત્ર શું છે, આ ભોજપત્ર શું છે, તો તેના વિશે આપણે અહીંયા જાણીએ.
કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન સમયમાં માનવી શું કરતો હતો? જો એને કંઈ લખવું હોય તો એ શું કરતો હતો? તાળપત્ર. તાળપત્ર એટલે કે તાળના ઝાડના જે વૃક્ષો હોય ને, તાળનું ઝાડ, તો તેની અંદરથી એ વૃક્ષના જે પાંદડા હોય તેની પર એ પત્ર લખતો હતો. કે એને બીજું આપણે શું કહી શકીએ? તો ભોજપત્ર કહી શકીએ છીએ. તો જેને એ આપણે હસ્તપ્રત કહીએ છીએ. હસ્તપ્રત એટલે કે હાથથી પત્ર લખવો. હસ્ત એટલે કે હાથ અને પત્ર એટલે કે પત્ર. તો હાથથી લખેલો પત્ર તો તેને આપણે તાળપત્ર. તાળપત્ર એટલે કે તાળનું પાંદડું જે હોય ને તેની પર આપણે જે હાથથી લખીએ ને પત્ર, તો તેને કહેવાય છે તાળપત્ર. તો તાળપત્રો એટલે કે તાળના વૃક્ષો. જો તાળપત્રો એટલે શું છે? તો તાળપત્રો એટલે કે તાળના વૃક્ષો. પણ એટલે કે પાંદડું. પણ એટલે કે પાંદડું. પાંદડા પણ પર લખાયેલી હસ્તપત્ર અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપત્ર. જો આ ભુજ નામનું જે વૃક્ષ છે ને, તો એ ક્યાં ઉગે છે? તો એ હિમાલયમાં આ ભુજ નામનું વૃક્ષ ઉગે છે. અને એની જે એ વૃક્ષ જે છે ને, તેની પાતળી આંતરછાલ, આંતરછાલ એટલે કે અંદરની જે છાલ હોય ને તે, તો તેની પર જે લખાયેલા હસ્તપત્ર હોય ને, તો તેને આપણે કહીએ છીએ કે ભોજપત્ર. તો તાળના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપત્ર લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિઓની જાણકારી મળે છે. આપણને ખબર પડે છે, જો આપણે તાળપત્ર અને ભોજપત્ર જોઈએ ને, તો આપણે એની અંદર જે ભાષા લખેલી હોય છે ને, તો તેના પરથી આપણે જાણી શકીએ છીએ કે પહેલાંના જમાનામાં કઈ કઈ ભાષા ચાલતી હતી, એમની જીવન જીવવાની પદ્ધતિ કઈ કઈ હતી, કેવી કેવી હતી. તો એ બધાની જાણકારી આપણે જો મેળવવી હોય તો આપણે તાળપત્રો અને ભોજપત્ર જોવા પડે. તો આવી અનેક હસ્તપત્રો મળી આવી છે. પહેલાંના સમયની જે હસ્તપત્રો છે ને, તે ઘણા બધા મળી આવ્યા છે. તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. જો આપણે તાળપત્ર અને ભોજપત્ર જોઈએ ને, એના પર લખાયેલા હસ્તપત્ર, તો તેના પરથી આપણને શું જાણવા મળે છે કે પ્રાચીન યુગ. પ્રાચીન એટલે કે જૂનું, પહેલાંનું. તો પ્રાચીન યુગમાં માનવી વિશે જો આપણે જાણવું હોય તો આપણને એ બધી માહિતી આપણને આ તાળપત્ર અને ભોજપત્ર પરથી મળે છે. જો અહીંયા તમને ભોજપત્ર અને તાળપત્રનું ચિત્ર બતાવ્યું છે ને, દેખાય છે? તો જો અહીંયા ભોજપત્ર અને તાળપત્ર બતાવ્યા છે ચિત્રમાં, તો એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર હાથથી લખેલું લખાણ છે. ચાલો હવે આપણે આગળનું જોઈશું કે આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. જો તમે આવી હસ્તપ્રતો એટલે કે હાથે લખેલા જે પત્રો હોય છે ને, એ કઈ જગ્યાએ સચવાયેલા હોય છે? તો મંદિરોમાં, મઠોમાં, તેની અંદર આવા બધા પત્રો જે હોય છે તે સાચવીને લોકોએ મૂકેલા હોય છે. હવે તમને એવું થશે કે આની અંદર જે લખેલા જે પત્રો છે તેમાં કઈ કઈ ભાષાનો ઉપયોગ થતો હશે? તો તેની અંદર તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા, આ ત્રણ ભાષાના ઉપયોગથી એની અંદર લખાણો લખાયેલા હોય છે. હવે તમને એવું થતું હશે કે એમાં શું શું લખેલું હશે? તો તેની અંદર કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્ય. મહાકાવ્ય એટલે કેવું કાવ્ય? લાંબુ જે કાવ્ય હોય ને તેને મહાકાવ્ય કહેવામાં આવે છે. તો તમને હું એક એક્ઝામ્પલ આપું તો મહાભારત. તો મહાભારત એ શું છે? એ કાવ્ય છે, પણ કેવું કાવ્ય છે? લાંબુ, બહુ જ મોટું કાવ્ય. તો એને આપણે શું કહીશું? મહાકાવ્ય. કવિતા, નાટકો અને વાર્તા એ તો તમને ખબર જ છે. તો મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તો આ બધું ક્યાં મળી આવ્યું છે? તાળપત્ર અને ભોજપત્રની પર. શું શું મળી આવ્યું છે? તો કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્ય આ બધા આપણને ક્યાંથી મળ્યા છે? તાળપત્ર અને ભોજપત્ર પર. એ બધાને શેના પર લખ્યું છે? તાળપત્ર અને ભોજપત્ર પર લખેલું છે. તો એ બધું આપણે જો તાળપત્ર અને ભોજપત્ર જોઈશું ને, તો આપણને આ બધી જ માહિતી એના પર લખેલી જોવા મળશે. અને તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. પોથી એટલે કે એક ચોપડી જેવું બનાવે છે, અને તે ચોપડીના રૂપે એને સાચવીને મૂકેલી છે. તો જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ,
વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો આવા જે તાળપત્ર તેમાં બીજા શું શું મળે છે? તો તેની અંદર ધાર્મિક એટલે ધર્મને લગતા, તો અલગ અલગ ધર્મને લગતા કેવા કેવા રીત રિવાજો છે, કેવી કેવી રીતો છે, તે રીતો છે અને રિવાજો છે. તો બધા અલગ અલગ ધર્મના અલગ અલગ રીતો અને રિવાજો હોય છે. પછી સામાજિક માન્યતા એટલે કે અલગ અલગ સમાજ હોય છે તો તેની અંદર કેવી કેવી માન્યતાઓ હોય છે, તેના વિશે પણ આપણને આની અંદરથી જાણકારી મળે છે. પછી છે રાજાઓની જીવનશૈલી એટલે કે એમનું જીવન. તો પહેલાંના જમાનામાં રાજાઓનું જીવન કેવું હતું, એમની જીવન જીવવાની કેવી હતી, જીવનશૈલી કેવી હતી, એ કેવી રીતના એમનું જીવન જીવતા હતા, તો તે બધી જ માહિતી આપણને આમાંથી મળે છે, તાળપત્ર અને ભોજપત્રમાંથી. ત્યાર પછી છે કે વિજ્ઞાન. તો પહેલાં પ્રાચીન સમયમાં વિજ્ઞાન વિશે કઈ શોધ થયેલી, કેવી કેવી શોધો થયેલી અને શું શું જાણતા હતા વિજ્ઞાન વિશે, તો તે બધું પણ આપણને આ ભોજપત્ર અને તાળપત્ર પરથી મળે છે. ત્યાર પછી આવે છે શિક્ષણ. તો પહેલાંના જમાનામાં શિક્ષણ કેવું હતું ને અત્યારના જમાનામાં શિક્ષણ કેવું છે, તો તમને ખબર હોય કે પહેલાંના જમાનામાં તો ગુરુકુળ હતા, તો ત્યાં વિદ્યાર્થીઓ ત્યાં ગુરુ પાસે જ રહે છે અને ત્યાં જ વિદ્યા ગ્રહણ કરે છે. પણ અત્યારના જમાનામાં બધું બદલાઈ ગયું છે, અત્યારના તો શાળા આવી ગઈ છે ગુરુકુળની જગ્યાએ, તો આ બધા પરિવર્તનો આવેલા છે. અને આપણને ત્યાં જો આપણે પહેલાંના જમાનાનો ભોજપત્ર અને તાળપત્ર પર લખેલું જોઈએ ને શિક્ષણ વિશે, તો આપણને ખબર પડે છે કે પહેલાં તો ગુરુકુળની પ્રથા હતી. તો આગળ આપણે જોઈએ દવાઓ. તો પહેલાંના જમાનામાં કેવી દવાનો ઉપયોગ કરતા હતા, પહેલાં તો કોઈ ડૉક્ટર કે એવું કોઈ હતું જ નહીં, પહેલાં કોઈની પાસે આવી કોઈ ડિગ્રી જ નથી, તો એ લોકો શું કરતા હતા, એમના ઘરમાં જ બધી ઔષધિઓ આપતા હતા. વૈદ્ય હોય તો એ જ વૈદ્ય બધી જે જડીબૂટી હોય ને તેનો ઉપયોગ કરીને બધી દવાઓ બધું બનાવતો હતો અને એનો ઉપયોગ મનુષ્ય પર કરતો હતો. ત્યાર પછી પ્રાણીઓ આવે છે, કે પહેલાંના જમાનામાં કયા કયા પ્રાણીઓ હતા, અત્યારે કયા પ્રાણીઓ છે, તો એના વિશેની માહિતી પણ આપણને જોવા મળે છે કે પહેલાં જે પ્રાણીઓ હતી અત્યારે જોવા મળે છે કે લુપ્ત થઈ ગયા છે. તો તે બધું જ આપણને આ ઇતિહાસની અંદર જે ભોજપત્ર અને તાળપત્રો છે ને તે બધી જ માહિતી આપણને આની અંદરથી મળે છે, ભોજપત્ર અને તાળપત્રમાંથી. ચાલો એના પછી છે અભિલેખો. તો અભિલેખો એટલે શું? તો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ, એને શું કહેવાય છે, અભિલેખ કહેવાય છે. ધાતુઓ એટલે કઈ ધાતુઓ આવે, તો લોખંડ, પિત્તળ, તાંબુ એ બધી ધાતુઓ છે. ધાતુઓ અને પથ્થરો પર, પથ્થરો પહેલાંના જમાનામાં શું કરતા કે પથ્થરોની ઉપર એ લોકો કોતરણી કામ કરતા અને એની અંદર બધું લખતા હતા, લખાણો પથ્થરની ઉપર કોતરણી કરીને લખતા હતા. તો એવા જે લેખો હોય છે, લખેલા લેખો, તેને આપણે શું કહીએ છીએ, અભિલેખો કહીએ છીએ. તો આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. આ બીજો એક સ્ત્રોત છે, સૌથી પહેલાં આપણે જોયું તાળપત્ર અને ભોજપત્ર, ત્યાર પછી આ અભિલેખો છે, એટલે કે પથ્થર ધાતુ અને પથ્થર પર જે કોતરીને લખાણ લખતા હોય છે ને કોતરીને, તો તેને આપણે આ અભિલેખો કહીએ છીએ. અને એ પણ આપણ શું છે, ઇતિહાસ જાણવા માટેનું એક સ્ત્રોત્ર છે અભિલેખો. તો આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. તો રાજા પોતાના આદેશો અને શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. પહેલાંના સમયમાં શું કરતા હતા કે જે રાજાઓ હતા ને તે એમનો જે આદેશ હોય ને તો તેને શું કરતા, શિલા એટલે કે પથ્થર, તો જે પથ્થરની જે શિલા હોય છે તો તેની પર એ લોકો શું કરતા, પ્રજા માટે સંવાદ એટલે કે વાતચીત. તો પ્રજા માટેની સાથે જો એમણે કંઈ વાતચીત કરવી હોય ને તો એ શું કરતા હતા કે પથ્થરની જે શિલા હોય ને તેની પર કોતરણી કામ કરતા અને એને પછી એ પોતાની વાતચીત તરીકે ઉપયોગ કરતા હતા. તો પછી આગળ જોઈએ કે પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા માટે અભિલેખો પર અંકિત કરાવી છે. તો હું અહીંયા તમને એક ઉદાહરણ આપું કે અશોક રાજા, સમ્રાટ અશોક, એના વિશે તમે કદાચ જાણતા હશો. તો સમ્રાટ અશોક જે હતો ને, તો તેણે શું કર્યું કે એણે શું કર્યું શિલાલેખોની ઉપર કોતરણી કરી છે બધી. અને એના જે અત્યારે પણ જો તમારે જોવું હોય અને જાણવું હોય તો ગુજરાતની અંદર જૂનાગઢ જે જિલ્લો છે ને, તો તેની અંદર ગિરનારની તળેટી ઉપર આવા અભિલેખો તમને જોવા મળશે. જો આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. જો તમારે લાંબા સમય સુધી ઇતિહાસની વસ્તુને સાચવી હોય ને તો આવી શું કરવાનું કે પથ્થરની ઉપર એની કોતરણી કરી દેવાની. તો એ શું થાય કે તમારા પછીની પણ જે પેઢી હોય છે ને તે લોકોને પણ આ બધું જોવા મળે છે, લાંબા સમય સુધી એવા ને એવા જ રહે છે.
જો મેં તમને કહ્યું ને તેમ અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. સમ્રાટ અશોક, જો અહીંયા સમ્રાટ અશોકનો આ શિલાલેખ બતાવ્યો છે ને, તો આ ક્યાં કઈ જગ્યા પર છે? જો જૂનાગઢ, મેં તમને વાત કરી ને તેમ જૂનાગઢની અંદર આવો શિલાલેખ છે, એનું ચિત્ર અહીંયા તમને બતાવ્યું છે કે ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાની જે ગિરનાર નામનો પર્વત છે ને, તો તેની તળેટીઓની ઉપર આવા અશોકના કંડારેલા બધા અભિલેખો અને શિલાલેખો બધા ત્યાં મળી આવ્યા છે. ચાલો હવે આપણે આગળ જોઈશું. તામ્રપત્રો, તો તામ્ર એટલે કે તાંબુ અને પત્રો એટલે કે પત્રા. તો તામ્રપત્રો એટલે કે તાંબાના પતરા ઉપર કૂતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. જો તાંબાનું જે પહેલાંના સમયમાં તાંબાનું પત્ર હશે તેના પર લોકો શું કરતા હતા? તાંબાના પત્ર પર લોકો કૂતરીને લખતા હતા, લખાણ લખતા હતા કૂતરીને, તો તેને આપણે કહીશું તામ્રપત્ર. તો અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. પહેલાંના સમયમાં જે રાજા હતા ને તે લોકો શું કરતા કે એમનો વહીવટ કેવો છે, કેવી રીતના લોકો વહીવટ કરતા હતા અને એ જે દાન કરતા હતા ને, તો તે બધાની માહિતી લોકોએ શું કર્યું, તાંબાના પતરાની ઉપર કોતરણી કરી છે એમણે તામ્રપત્ર ઉપર, અને એવી રીતના એ લોકો સાચવતા હતા. તો ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતમાં તમે જોશો ને તો આવા તામ્રપત્રો તમને ઘણી બધી સંખ્યામાં મળી આવ્યા છે આપણા ગુજરાતની અંદર. તો જો આગળ જોઈએ, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે કે પહેલાંના જમાનાનો રાજા નામ શું હતું, તેનો ધર્મ કયો હતો, એનું વહીવટીતંત્ર કેવું હતું અને એ કઈ રીતના દાન કરતો હતો, તેના વિશેની બધી જ માહિતી તમને આમાંથી મળે છે. હવે આગળ જોઈએ કે આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત. તો ઉત્તર ગુજરાતની અંદર આવી હેમચંદ્રાચાર્ય નામની જૈન જ્ઞાન મંદિર આવેલું છે, તો તેની અંદર તમને આવા તામ્રપત્રો જોવા મળે છે. ત્યાર પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, જે એલડી યુનિવર્સિટી છે ને ઇન્સ્ટિટ્યૂટ, તો તેની અંદર અમદાવાદની અંદર, તો ત્યાં પણ આવા તામ્રપત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ છે ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, તો ત્યાં પણ આ જ તામ્રપત્રો આવેલા છે જો તમારે જોવા હોય ને તો. ત્યાર પછી છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, તો ગાંધીનગરની અંદર પણ આવા તામ્રપત્રો સચવાયેલા છે જો તમારે જોવા હોય ને, તો ત્યાં આવા તામ્રપત્રો મૂકેલા છે. જો કોઈ વાર ત્યાં જવાનું થાય તો તમે આવા તામ્રપત્રોને ચોક્કસ માહિતી મેળવજો. ત્યાર પછી આવે છે સિક્કાઓ, તો સિક્કા પણ એ છે ને આપણને ઇતિહાસ જણાવવાનો એક સ્ત્રોત્ર છે. તો આપણા દેશમાં પણ આપણને ઘણા બધા સિક્કાઓ પહેલાંના જમાના મળી આવ્યા છે. તો આ તે જમાનામાં શું હતું કે આપણા દેશમાં જે સિક્કાઓ મળે ને તેની પર ચાર આકૃતિ હોય છે અને તેની પર રકમ લખેલી હોય છે, અને એ રકમના આધારે આપણને ખબર પડે છે કે એ કયા દેશનો છે. દેશનું પણ ત્યાં ચિહ્ન હોય છે, તો તેના પરથી આપણને ખબર પડે છે પહેલાંના જમાનાના સિક્કાઓમાં કે આ કયા દેશનો સિક્કો છે. તો ચાલો આપણે એના વિશે જોઈએ કે સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પણ શું છે? ઇતિહાસ જાણવા માટેનું અગત્યનું સાધન છે. સિક્કા દ્વારા પણ આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. તો સિક્કા પર રાજાનું નામ, જો રાજા કયા રાજા છે, તો તે રાજાનું નામ પણ લખેલું હોય છે. તે કયો ધર્મ પાળતો હતો, તો તેના ધર્મ સંસ્કૃતિ એણે કઈ સંસ્કૃતિ અપનાવેલી હતી, તથા તેનો સમય કેવો હતો, તો તેની બધી જો માહિતી આપણે જોઈતી હોય તો આપણે તે સમયનો સિક્કો જો આપણી પાસે હોય તો આપણને તેની બધી જ માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. જો તમે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જે પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે ને, તો તે જે સિક્કા છે એ જે સૌથી જૂના સિક્કા છે, સૌથી જૂનામાં જૂના જો સિક્કા છે તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં આપણને મળી આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા
જે તે રાજ્યની સામાજિક આર્થિક સામાજિક અને રાજકીય માહિતી આપે છે. આ સિક્કાઓ પછી આપણને ખબર પડે છે કે ગ્રીક સમયનો રાજા કેવા પ્રકારના સિક્કાનો ઉપયોગ કરતો હતો, મૌર્યકાળમાં કેવો હતો, કેવા પ્રકારના સિક્કાનો ઉપયોગ થતો, ગુપ્ત યુગમાં કેવું હતું, અને એ લોકો સોનાના ચાંદીના તાંબાના કયા પ્રકારના સિક્કાનો ઉપયોગ કરતા હતા, અને તે રાજ્યની અંદર સામાન્ય સ્થિતિ કેવી હતી, ધાર્મિક આર્થિક. ધાર્મિક એટલે ધર્મ કયો રાજા કયો ધર્મ પાળતો હતો. આર્થિક એટલે પૈસાને લગતી કયા પ્રકારના પૈસાનો એ લોકો ઉપયોગ કરતા હતા. અને એમના રાજ્ય વિશે જો આપણે માહિતી મેળવીએ તો એ બધી જ આપણને આ સિક્કામાંથી મળી શકે છે. જો અહીંયા તમને આ સિક્કાઓના ચિત્રો આપેલા છે, દેખાય છે ને? જો આ કયા છે? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જે સૌથી જૂના સિક્કા છે ને તેનું અહીંયા ચિત્ર આપેલું છે. જો પંચમાર્ક સિક્કા એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકીને દબાણ આપી બનાવાતા સિક્કા, એને શું કહીશું આપણે? પંચમાર્ક સિક્કા તરીકે ઓળખીએ છીએ. ધાતુના જે ટુકડા હોય ને, ધાતુ તાંબુ છે, પિત્તળ છે, સોનું, એ બધી ધાતુઓ છે, એના એ લોકો શું કરતા? ટુકડા. તે ટુકડાઓની ઉપર એ લોકો છે ને આવી રીતના છાપ ઉપસાવતા, આવી છાપ બનાવતા, ચિત્ર બનાવતા, અને એને એ બીબાને છાપ ઉપસાવીને એ બીબાની અંદર આપણે એ લોકો મૂકીને પછી દબાવતા, દબાણ આપવું એટલે કે દબાવી દેતા, અને પછી એ જે સિક્કા બનતા ને તો તેને આપણે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખીએ છીએ. તો આજના માટે આપણે આટલું જ કરીશું. આગળનું આપણે હવે બીજા વિડીયોમાં જોઈશું.